મહાનગરી મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં મહારાષ્ટ્ર બંધની વ્યાપક અસર જોવા મળી. જોગેશ્વરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને બસ સેવા, રેલવે સેવા અને હાઈવે પર ચકાજામ કરવામાં આવ્યો છે. તો મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓ સહિત લોકો મોટા પાયે જોડાયા છે અને સૂત્રોચ્ચાર કરીને બંધ રાખવા તાકીદ કરી હતી. તો જોગેશ્વરી ખાતે બસ સેવા બંધ રાખવા પણ કાર્યકર્તાઓ દ્વારા આહવાન કરાયું હતું. તો બીજી બાજુ રેલ સેવાને પણ અસર જોવા મળી છે. રેલવે સ્ટેશન ખાતે કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું. તો ત્રીજી બાજુ જોગેશ્વરી હાઈવે પર કાર્યકર્તાઓ દ્વારા ચકાજામ કરવામાં આવ્યો અને મહારાષ્ટ્ર બંધમાં સૌને જોડવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો જે રીતે મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં જે બંધને સફળ બનાવવા માટે જે કાર્યકર્તાઓ છે તે હાલમાં લોકોને સમજાવી રહ્યા છે. જોગેશ્વરીમાં ખાસ તેની અસર જોવા મળી હતી. આજે મહારાષ્ટ્ર બંધનું જે એલાન આપવામાં આવ્યું છે અને અનામતને લઈને આ એલાન આપવામાં આવ્યું છે. મુંબઈના જોગેશ્વરીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે મહારાષ્ટ્ર બંધના એલાનની મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને આજે માયાનગરી મુંબઈમાં બંધનું એલાન રહેશે, જેને લઈને પોલીસ વિભાગ પણ સક્રિય થયો છે. તો સુરક્ષા મુદ્દે મુંબઈમાં 45,000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે, સાથે જ SRF અને QRT જવાનો પણ સુરક્ષા મુદ્દે તૈનાત રહેશે. સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવશે જેથી કોઈ અફવાઓ ના ફેલાય. તો મહત્વપૂર્ણ છે કે આજના બંધના એલાનમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ રેલ સેવા ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે ઔરંગાબાદથી મહારાષ્ટ્ર બંધની શરૂઆત થઈ હતી, જેમાં મરાઠા અનામતની માંગ સાથે મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવો પણ યોજવામાં આવ્યા હતા. જે રીતે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે અને માયાનગરી મુંબઈમાં પણ તેની હવે અસર ધીરે ધીરે જોવા મળી રહી છે. મતલબ જો ડિમાન્ડ યહાં પે હમ લોગ કર સકતે થે ઇસકે ઉપર કાર્યવાહી વો હમ લોગોને યહીં પે કલેક્ટર સાહેબ ને યે કર દિયા ઓર જો ગવર્નમેન્ટ કી તરફ કી ડિમાન્ડ છે વો તો મતલબ જિલ્લાધિકારી સાહેબ કો ગવર્નમેન્ટ કો પહોંચાને પડેંગે ઉસકે જો ડિમાન્ડ છે વો ગવર્નમેન્ટ કી તરફ ભેજે જાયેંગે. ચક્કા જામ જો આંદોલન શરૂ થા ઉસમે ભી કાફી સંયમ સે વો ઉનકી ભૂમિકા થી, લેકિન બીચ મે કુછ એસે ગલતફહેમી હો ગઈ શાયદ ઉસકી વજહ સે કુછ માહોલ યહાં પે બિગડા હૈ, લેકિન હમ ઉસમે સભી કો યહાં પે આશ્વસ્ત કરના ચાહતે હૈ કિ ઇસમે કિસી કે ઉપર જાદતી નહીં હોગી और जो उसमें बेकसूर होगा उसके ऊपर हम कुछ कार्रवाई करेंगे नहीं और हमारी भूमिका सकारात्मक रहेगी. सहयोग देने के लिए आंदोलन का स्वरूप हम लोगों ने बदला है. आंदोलन स्थगित किया नहीं है, आंदोलन पीछे नहीं लिया है, खाली आंदोलन की दिशा बदली है. मतलब जो हम लोगों ने कल डिक्लेयर किया था कि हर एक जिले में महाराष्ट्र के मिनिस्टर हो या महाराष्ट्र के चीफ मिनिस्टर, इनको हम आने नहीं देंगे. हमने पूरे मुंबई शहर के अंदर हमारी जो विजिलेंस की टीम है उनको भी हमने काम को लगाया और उनको भी हमने बताया कि जो अपने ऐसे पॉकेट्स हैं वहाँ पे आप ध्यान दीजिए और वहाँ पे जो भी बंदोबस्त है हमने लगाया हुआ है और जो लीडर हैं उनके साथ भी हमारा कम्युनिकेशन चालू है और उनको भी हमने बताया कि जो इसके पहले भी अपने जो आंदोलन किए थे वो शांतता प्रिय रूप से अपने किए थे, उसी एक को मद्देनजर रखते हुए आप ये भी आंदोलन आपको करना चाहिए. તો મુંબઈના દાદરથી અમારા સંવાદદાતા દિશા કટારિયા જોડાઈ ગયા છે અમારી સાથે. દિશા, જે રીતે હવે આજે બંધની અસર છે તે મુંબઈમાં કેટલી જોવા મળી રહી છે, શું તેની અસરની શરૂઆત થઈ ગઈ છે? જે બિલકુલ મિથુન, બંધની અસર જે છે એ હાલ મુંબઈમાં જોવા મળી રહી છે, કારણ કે અનેક વિસ્તારોમાં જે છે મરાઠા સંગઠનો દ્વારા મોરચો કાઢવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે પણ દાદર વિસ્તારમાં અહીં મોરચો કાઢવામાં આવ્યો હતો, જે પ્રમાણે અહીં લોકોએ મરાઠા લોકોએ જે પ્રમાણે અહીં નીકળ્યા હતા અને અહીંની જે દુકાનો છે તેને બંધ કરાવવામાં આવી હતી. અમુક જોગેશ્વરીનો વિસ્તાર છે ત્યાં દુકાનો બંધ કરાવવામાં આવી છે, બેસની બસોને રોકવામાં આવી છે, જોગેશ્વરીમાં રેલ રોકો પણ કરવામાં આવ્યો હતો, સાથે જ નવી મુંબઈ અને વાશી તરફની જે બસ સેવા છે તે બાધિત કરવામાં આવી છે, તે સંપૂર્ણપણે અત્યારે હાલ ઠપ જોવા મળી રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં હાલ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. બેસ્ટ બસોને જે છે એ ખાસ કરીને જાળી લગાવવામાં આવી છે, કારણ કે ઘણી બેસ્ટ બસો પર જે છે પથ્થરમારો કરવામાં આવ્યો છે. TMT જે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બસ છે ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, બે બસો પર પથ્થરમારો જોવા મળ્યો હતો, જેને લીધે બસના કાચ તૂટી ગયા હતા. જોકે
સદભાગે તેમાં કોઈ જાનહાનિ જોવા મળી રહી હતી, પરંતુ મોટા વિસ્તારોમાં જે છે બંધની અસર હાલ જોવા મળે છે, કારણ કે મોટી સંખ્યામાં જે આંદોલનકારીઓ છે તે અત્યારે હવે ધીરે ધીરે રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યા છે. જે આ બંધની અસર જે હવે જોવા મળી રહી છે, શું આ જે બંધ છે તે હિંસક થઈ રહ્યું છે? જી નહીં મિથુન, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આંદોલનકારીઓ છે તેમના વડાઓએ ખાસ વિશેષ રીતે બંધને શાંતિપૂર્ણ રીતે પાળવાનું આહવાન કર્યું હતું, જે પ્રમાણે કોઈ હિંસા ના ફેલાવવામાં આવે, શાંતિપૂર્ણ રીતે આ માર્ચ કાઢવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોઈ મોટી હોબાળો મચાવવામાં આવ્યો હોય તેવી અત્યારે હાલ હાથાહાથ જોવા મળી રહી નથી, પરંતુ દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે છે એક મોટી અસર જોવા મળી હતી, ટ્રાફિકને રોકવામાં આવ્યું હતું, મોટા આંદોલનકારીઓ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા હતા. હાલ પણ અત્યારે દાદર વિસ્તારનો હું તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે ટ્રાફિક પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી, લોકલ સેવાઓ છે તે અહીં ચાલુ છે, પરંતુ મુંબઈ દક્ષિણ મુંબઈને અપવાદ રાખીએ તો જે પશ્ચિમ પરા અને પૂર્વ પરાનો વિસ્તાર છે ત્યાં લોકો જોવા મળી રહી છે બંધની અસર. પોલીસ કર્મીઓને 45,000 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને લોકોને બની શકે તો જરૂર પડે તો જ બહાર નીકળવાનું સૂચન હાલ કરવામાં આવી રહ્યું છે. જી મિથુન જી, ખાસ કરીને વાત કરીએ તો લોકલ રેલ સેવા છે તેને કઈ કઈ જગ્યાએ અસર પહોંચી છે? સેવામાં મિથુન, જોગેશ્વરીમાં લોકલને રોકવામાં આવી હતી, ટ્રેનને રોકવામાં આવી હતી, 15-20 મિનિટ સુધી લોકલ ટ્રેનને રોકવામાં આવી હતી. ત્યારબાદ આંદોલનકારીઓને ટ્રેક પરથી હટાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ આંદોલન માટે ત્યાંની આસપાસના જેટલી પણ દુકાનો છે ત્યાં તેને પણ બંધ કરાવવામાં આવી રહી છે. બળજબરીથી લોકલ ટ્રેનોને રોકવામાં આવી રહી છે અને દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે, પરંતુ આરપીએફ અને જીઆરપીના જવાનો પણ ત્યાં તૈનાત છે. તેમણે આંદોલનકારીઓને લોકલ ટ્રેક પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ લોકલ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાર્બર લાઇનની જો વાત કરીએ તો ત્યાં લોકલ સેવા બાધિત થઈ હોવાનું હાલ જોવા મળી રહ્યું છે. 15-20 મિનિટ જેટલી લોકલ ટ્રેનો છે તે હાલ અત્યારે મોડી દોડી રહી છે. મિથુન જી, મુંબઈ સિવાયની વાત કરીએ તો મુંબઈ સિવાય કઈ કઈ જગ્યાએ બંધની અસર જોવા મળી છે? મિથુન, મુંબઈ સિવાય જે નવી મુંબઈ છે ત્યાં ખાસ કરીને આની વધુ અસર જોવા મળી રહી છે. એપીએમસી માર્કેટ છે તે બંધ રાખવામાં આવી છે, વાશી અને મુલુંડ વચ્ચેની જે બસ સેવા છે તે બંધ રાખવામાં આવી છે, ઐરોલી સુધી જ મુંબઈની જે લોકલ બસ છે તે શરૂ રાખવામાં આવી છે. વિશેષ રીતે થાણેમાં આંદોલનકારીઓ વધુ ઉગ્ર બન્યા હોવાનું જોવા મળ્યું છે, કારણ કે થાણેના અમુક વિસ્તારમાં તેમજ સાયન પનવેલના વિસ્તારમાં ટાયરો પણ સળગાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે છે તે સંપૂર્ણ રીતે ઠપ કરવામાં આવ્યો છે, એટલે મુંબઈ નજીકના જેટલા વિસ્તાર છે કે થાણે કલ્યાણની વાત કરીએ કે પનવેલ સાયણ તરફની વાત કરીએ તો ત્યાં મોટી અસર જોવા મળી રહી છે બંધને લઈને. આભાર દિશા માહિતી આપવા બદલ. તો મુંબઈ સિવાય નવી મુંબઈમાં પણ ખાસ કરીને અસર જોવા મળી છે અને પનવેલમાં પણ અસર જોવા મળી છે, જોગેશ્વરીમાં પણ ઘણી બધી જે બસ છે તેને રોકવામાં આવી હતી. મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ વાશી બસ સેવા બંધ કરાઈ છે, થાણેમાં ખાનગી બસ સેવાને તેની અસર થઈ છે, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર રસ્તા રોકો આંદોલન થઈ રહ્યું છે, તો ટીએમટી બસ પર પણ પથ્થરમારો થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોગેશ્વરીમાં થોડા સમય માટે રેલ રોકો આંદોલન થયું હતું, મુલુંડ 5 રસ્તા પર પણ રસ્તા પર બેસીને વિરોધ કરાયો હતો, તો કાંદીવલીમાં પણ બસ સેવા રોકવામાં આવી હતી. તો ઘણી જગ્યાએ જે રીતે આંદોલનને સફળ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ મુંબઈમાં જે ટ્રાફિક છે તે રોજ પ્રમાણે જ જઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ જે બસ સેવા છે તેને હાલમાં મુશ્કેલી નડી હતી. કાંદીવલીમાં બસ સેવા રોકવામાં આવી હતી અને ખાસ કરીને વાત કરીએ તો મુલુંડ 5 રસ્તા પર રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ જે આંદોલન છે તેને સફળ બનાવવા માટે હાલમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો શાંતિપૂર્ણ આંદોલન આગળ વધી રહ્યું છે અને લોકોને સમજાવીને અને આંદોલનમાં જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. તો ઘણી જગ્યાએ બસોને પણ રોકવામાં આવી હતી, તો જોગેશ્વરીમાં પણ થોડા સમય માટે રેલવેને રોકવામાં આવી હતી. તો દુકાનદારો છે તેમને પણ સમજાવીને અને
દુકાનો બંધ કરવા માટે સમજાવવામાં આવી રહ્યું છે. તો આજે આંદોલન છે તેને સફળ બનાવવા માટેના પ્રયત્નો હાલમાં હાથ ધરાયા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની સાથે જ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે હવે આ જે બંધ છે તે કેટલો સફળ થાય છે, કારણ કે જે રીતે અનામતની માંગને લઈને હાલમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું.